હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ વનનું બિઝનેસ અકાઉન્ટિંગ વન એમ આપણે યુનિટ નંબર ત્રણ જોઈ રહ્યા છીએ જેનું સરેરાશ પાખિયા તારીખ એટલે કે એવરેજ ડ્યુ ડેટ ચાલો તો આજે આપણે એમાં દાખલા નંબર છ જમનાદાસનો જોવાનો છે જ દાસનો એટલે કે અત્યાર સુધી આપણે બધા બીએસ એસ શાહના જોયા છે વળી સ્ટુડન્ટ્સને એમ થાય કે સર જમના દાસમાંથી એક સમ કરાવો તો જ જમનાદાસમાંથી પણ એક સમ લઈ લીધો છે નીચેની રકમ નૈમિસ એન્ડ કંપનીના કારણે છે હિના એન્ડ કંપની દ્વારા વ્યાજનો દર સાત ટકા હિના એન્ડ કંપની પેલું તારીખ અઢાર ત્રણ બે હજાર ત્રેવીસ અને બીજું તારીખ ચૌદ સાત બે હજાર ત્રેવીસના રોજ ચૂકવણી કરવા માગે છે ક્રમ આપ્યો છે પાકથી તારીખો આપી છે ને રકમ આપી છે પાકતી તારીખોમાં બે રજાઓ આપી છે જે જાહેર છે બરાબર એટલે કે ઉત્તરાયણ અને એક છે એ જાહેર રજા છે તેની સી ખબર નથી પણ જાહેર રજા છે બરાબર તો એક અને બે બંનેમાં ચૂકવવાની રકમ નક્કી કરો હવે જુઓ આમાં એવું છે કે આપણે પહેલાં તો સરેરાશ પાક્ય તારીખ ફાઇન્ડ આઉટ કરવી પડશે અને પછી બીજા નંબરમાં આપણે છે એ એ નક્કી કરવું પડશે કે કેટલી વહેલી ચૂકવણી થાય છે કે કેટલી મોડી ચૂકવણી થાય છે હવે જેટલી વહેલી ચૂકવણી થાય એટલું વ્યાજ તમને ખબર છે ઓછું ભરવું પડે બરોબર છે અને જેટલી એવરી ડ્યુ ડેટથી મોડી ચૂકવણી થાય એટલું વ્યાજ છે વધારે ચૂકવવું પડે તો આ જ બાબત છે ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે તો સૌ પ્રથમ આપણે છે એ એવરેજ ડ્યુ ડેટ ફાઇન્ડ આઉટ કરશું તો ચાલો એવરેજ ડ્યુ ડેટ એ પણ પાકથી તારીખો તો આપણને પીરસી દીધી છે એટલે એમાં કાંઈ આપણે ગોતવા જેવું નથી તો અહીંયા હું લખી નાખું ક્રમ એક બે ત્રણ ચાર ચાલો પાકથી તારીખો તો એમાં પેલી એપી છે અગિયાર બી ત્રેવીસ બ્લુ બે પેન લઈ લો અગિયાર એક બે હજાર ત્રેવીસ ચૌદ એક બે હજાર ત્રેવીસ પણ એમાં ઉત્તરાયણની રજા છે ઉત્તરાયણની રજા છે જાહેર રજા છે આપણને આગલે દિવસે ખબર છે કે ભાઈ રજા છે બરાબર એટલે આપણે એક દિવસ અગાઉ એટલે કે એની પહેલાંનો દિવસ છે એ પાકતી તારીખ તારીખ તરીકે લઈ લેશું એટલે ત્રેવીસ એક બે હજાર ત્રેવીસ પણ જો આકસ્મિક રજા હોય બરાબર આપણને આગલે દિવસે ખબર ન હોય કે કાલે રજા રહેવાની છે બરાબર કે ભાઈ અતિવૃષ્ટિના કારણે જાહેર રજા જાહેર થઈ ગઈ બરાબર કે કોઈ બીજા આકસ્મિક કારણો હોય કે જેથી જે છે એ આકસ્મિક રજા જાહેર થાય તો આપણે એવો સમ કરેલો છે કે એમાં આપણે એની આગળની ડેટ છે એ લેવી પડે આગળની મીન્સ કે ચૌદ તારીખ હોય તો એની પંદર તારીખ આપણે લેવી પડે બરાબર છે ચાલો પછી છે એકવીસ ત્રણ બે હજાર ત્રેવીસ અને એક છે એ અઢાર આઠ એમાં જાહેર રજા છે એટલે આપણે આપણને ખબર છે આગોતરી જે છે એ જાહેર થયેલી રજા છે એટલે આપણે સત્તર તારીખ લેશું એને પહેલાંની સત્તર આઠ બે હજાર ત્રેવીસ હવે આપણે છે એ શૂન્ય તારીખ કે કઈ લેશું જે સૌથી નાની છે કઈ નાની છે તો કે અગિયાર તારીખ અગિયાર તારીખ સૌથી નાની તારીખ છે તો અહીંયા આપણે લખશું શૂન્ય તારીખથી પાકિયા તારીખ સુધીના દિવસો બરાબર ચાલો શૂન્ય તારીખથી પાક્યા તારીખ સુધીના દિવસો તો પહેલાં તો શૂન્ય તારીખ આપણે સૌથી નાની તારીખ લેશું એટલે ને આવશે ઝીરો અગિયાર તારીખ અને તેર તારીખ આ બે વચ્ચે બે જાન્યુઆરીના છે એટલે તેરમાંથી અગિયાર જાય એટલે બે દિવસ બરાબર છે પછી ત્રીજા નંબરમાં એકવીસ માર્ચ એકવીસ માર્ચથી આપણે અગિયાર એક અગિયાર એકથી એકવીસ માર્ચ કેટલા દિવસો થાય છે તો પહેલાં જાન્યુઆરીના દિવસો આપણે કાઉન્ટ કરી લઈએ તો જાન્યુઆરીમાં હોય એકત્રીસ દિવસો એમાંથી આપણે અગિયાર દિવસો માઇનસ કરીએ તો આપણી પાસે વધશે વીસ દિવસો બરાબર તો જાન્યુઆરીના આવશે આપણી પાસે વીસ દિવસો ફે ફેબ્રુઆરી તો એમાં આપણી પાસે આ બે હજાર ત્રેવીસ છે લિપિયર નથી એટલે ફેબ્રુઆરીના આવશે અઠ્યાવીસ દિવસો અને માર્ચમાં આપણને કેટલા દિવસો કાઉન્ટ કરવાના છે તો કે એકવીસ દિવસો અહીંયા આપણે લખશું એકવીસ દિવસો તો વીસ અઠ્યાવીસ એકવીસ એટલે એ આવશે સિક્સટી નાઇન ડેઝ એટલે કે ઓગણા સીતેર દિવસો બીજા નંબરમાં આપણે છે એ સત્તર આઠ બે હજાર ત્રેવીસ એટલે કે આપણે છે અગિયાર જાન્યુઆરીથી લઈ અને સત્તર આઠ સુધી જવાનું છે તો આપણે શું કરશું તો કે સૌ પ્રથમ અગિયાર એક એટલે કે જાન્યુઆરીના તો આપણી પાસે વીસ દિવસો છે જ બરાબર આનું કાઉન્ટિંગ થોડુંક નીચે કરીને હું અહીંયા જેથી કરીને જગ્યા છે અને વધારે જશે કારણ કે આપણે પહેલી એટલે કે જાન્યુઆરીથી લઈ અને ઓગસ્ટ સુધી જવાનું છે તો જાન્યુઆરીના વીસ દિવસો છે આપણી પાસે કાઉન્ટ કર્યા હતા ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસો માર્ચના પૂરેપૂરા એકત્રીસ એપ્રિલના ત્રીસ મેના એકત્રીસ જૂનના મે એકત્રીસ અને જૂનના ત્રીસ અને જુલાઈ એટલે કે જુલાઈ આપણી પાસે એકત્રીસ અને ઓગસ્ટ આપણી પાસે છે આઠ સત્તર દિવસો બરાબર એટલે કે આ આવશે આપણા સત્તર દિવસો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ બરાબર ઓગસ્ટના તો આપણે સત્તર દિવસો કીધા છે એટલે આપણે સત્તર દિવસો લીધા ચાલો તો બધાનું ટોટલ કરીએ અને કેટલા દિવસો આવે છે આપણે અહીં લખી નાખીએ વીસ અઠ્યાવીસ એકત્રીસ ત્રીસ પ્લસ એકત્રીસ પ્લસ ત્રીસ પ્લસ એકત્રીસ પ્લસ સત્તર ચાલો એ આવશે બસો અઢાર દિવસ તો અહીંયા આપણી પાસે આ છે એ કેટલા આવશે બસો અઢાર દિવસ આ ગણતરી તમારે રફમાં કરવાની છે બરાબર છે તમે બતાવો તો કાંઈ વાંધો નહીં બરોબર છે એનું કંઈ કારણ નથી પણ જો તમારે ના બતાવ્યું હોય બરાબર તો તમે રફમાં કરશો તો પણ ચાલશે દિવસોની ગણતરી થઈ ગઈ હવે આપણે રકમ લખી નાખીએ બરોબર તો રકમમાં સૌ પ્રથમ આપણી પાસે છે હું પેન બદલાવી નાખું એક હજાર બે હજાર છ હજાર આઠ હજાર ચાલો એક હજાર બે હજાર છ હજાર અને આઠ હજાર બરાબર આપણી આવી ગઈ રકમ અને હવે આપણે જોઈશું એ છે પેદાસ ચાલો તો આપણે દી દિવસોની ગણતરી કરી છે એ બધા દિવસોને આપણે રકમ મારે મલ્ટિપ્લાય કરી નાખશું એટલે આપણી પાસે થઈ જશે હજાર એને ગુણ્યા ઝીરો એટલે અહીંયા આવશે ઝીરો પછી બે દુ ચાર હજાર છ હજાર ગુણ્યા ઓગણસિતેર એટલે એ આવશે ચાર લાખ ચૌદ હજાર અને આઠ હજાર બસો અઢાર એટલે એ આવશે સત્તર લાખ ચુમ્માલીસ હજાર અહીં આવશે સત્તર લાખ હજાર ટોટલ કરી અને બાર મૂકી દઈ ચાર હજાર ચાર લાખ ચૌદ હજાર અને સત્તર લાખ હજાર ચાલો તો એ આવશે એકવીસ લાખ હજાર આવશે કુલ પેદાશ અને અહીંયા આ બધીનું ટોટલ આપણે અહીંયા નીચે કરી નાખું છું એક હજાર બે હજાર છ હજાર આઠ હજાર એટલે કે આઠ ને બે દસ ને છ ને એક સાત એટલે કે સત્તર હજાર પણ છતાંય કરી નાખીએ છ હજાર અને આઠ હજાર ચાલો તો એ આવશે સત્તર હજાર અને એ આવશે આપણી કુલ જવાબદારી અથવા તો કુલ રકમ રકમ લખી નાખું છું બરાબર છે ચાલો હવે આપણે પહેલાં નંબરમાં તો શું ફાઇન્ડ આઉટ કરવું પડશે તો કે આપણે સર હવે સરેરાશ મુદત ફાઇન્ડ આઉટ કરવી પડશે અથવા તો સરેરાશ જે છે એ દિવસો ફાઇન્ડ આઉટ કરવા પડશે તો અહીં લખશું આપણે સરેરાશ મુદત બરાબર કુલ પેદાશ એના છેદમાં કુલ જવાબદારી એટલે કે ઈ આવશે આપણી પાસે એકવીસ લાખ બાસઠ હજાર એના છેદમાં સત્તર હજાર તો આ આવશે આપણી પાસે એકવીસ લાખ બાસઠ હજાર મહિલા સત્તર હજાર એટલે કે આપણી પાસે એકસો સત્યાવીસ દિવસો તો અહીંયા આપણે અને પોઈન્ટ એક છે એટલે આપણે કંઈ આગળ પાછળ કરતા નથી બરાબર છે આપણે જે છે એ એ રાખશું બરાબર છે અહીંયા આપણે લખશું એકસો સત્યાવીસ દિવસો એ આવશે આપણી સરેરાશ મુદત હવે સરેરાશ મુદતને આપણે આપણી શૂન્ય તારીખમાં એડ કરશું એટલે આપણને મળશે આપણી એવરેજ ડ્યુ ડેટ એટલે કે સરેરાશ પાકતી તારીખ બરાબર શૂન્ય તારીખ એમાંથી આપણે પ્લસ કરશું આપણી સરેરાશ મુદત અથવા તો સરેરાશ દિવસો જે તમે કહેવાય પહેલી શૂન્ય તારીખ છે આપણી અગિયાર એકની એટલે કે અગિયાર એક બે હજાર ત્રેવીસમાં આપણે એડ કરશું આપણી મુદત એટલે કે એકસો સત્યાવીસ દિવસો ચાલો તો આપણી પાસે જે ઓલું રેગ્યુલર રફ પેજ હતું બરાબર છે બધા જ આપણા દાખલાનું આપણે આમાં ગણતરી કરેલી છે તો આપણે છે એ અગિયાર એકથી જ એકસો સત્યાવીસ દિવસ જવાનું છે તો અગિયાર એક એમાં આપણે એકસો સત્યાવીસ દિવસો એડ કરવાના છે તો જાન્યુઆરીના તો આપણે કાઉન્ટ કરેલા જ છે વીસ દિવસ બરાબર છે તો વીસ દિવસ જાન્યુઆરીના ફેબ્રુઆરીના છે આપણી પાસે અઠ્યાવીસ દિવસ માર્ચના છે એકત્રીસ દિવસ એપ્રિલના છે ત્રીસ દિવસ પણ હવે જોઈએ આપણે તન ને તન છ અને બે આઠ ઓહા તો વધી જશે એટલે એપ્રિલને આપણે લેતા નથી બરાબર છે એટલે કે હવે આપણે જ્યાં ટોટલ કરના છે વીસ પ્લસ અઠ્યાવીસ પ્લસ એકત્રીસ એટલે ઓગણસી નહીં હજી તો જોશે આપણે એકસો સત્યાવીસ સુધી જવાનું છે ને એટલે કે એકત્રીસ ત્રીસ તન ને તન છ અને બે આઠ હજી વાર છે આપણે વીસ ને અઠ્યાવીસ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ સુધી લખ્યું છે અને મે હવે એકવાર જોઈ લઈએ આપણે કેટલા કર્યા છે એ વીસ અઠ્યાવીસ એકત્રીસ અને ત્રીસ એટલે કે એકસો નવ સુધી ગયા છે એટલે હવે આપણે એકસો સત્યાવીસ છેટલો નથી માઇનસ કરના છીએ એટલે અઢાર બરાબર અને અહીંયા આપણા અઢાર વધશે અને એ આવશે આપણો મે એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે એટલે કે મેમાં આપણા છે એ શું થશે આપણી સ સરેરાશ પાકિયા તારીખ છે એ અઢાર મે આવશે તો અહીંયા આપણે લખી નાખશું અઢાર મે એટલે પાંચમો મહિનો બે હજાર ત્રેવીસ આપણો આવશે સરેરાશ પાકિયા તારીખ બરાબર છે અને કયા દિવસે કયા મહિનામાં કેટલા દિવસો આવે છે એ મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવેલું છે છતાંય તમને યાદ દેવડાવી દઉં કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મંથમાં ત્રીસ દિવસો આવશે બાકી બધામાં એકત્રીસ દિવસો આવશે બરાબર છે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની બધા કામ આવશે તમને બરોબર છે ઘણી જગ્યાએ તમારે મંથનું કાઉન્ટિંગ અથવા તો ડેઝનું કાઉન્ટિંગ કરવાનું હોય ને તમારે આ વસ્તુ કામ આવશે અને ખાસ કરીને આ ચેપ્ટરમાં કામ આવશે ચાલો તો હવે આપણે સરેરાશ પાક્ય તારીખ મળી ગઈ છે સરેરાશ પાક્ય તારીખ ઉપરથી મેઇન વસ્તુ આપણે જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે કે ભાઈ આપણે અઢાર તન એટલે કે અઢાર માર્ચના રોજ જો આપણે જે ચૂકવણી કરી નાખે આપણો દેવાદાર તો એને કેટલી ચૂકવણી કરવી પડે બરોબર છે તો અહીંયા આપણે પહેલો કેસ લઈ લઈ અઢાર તન બે હજાર ત્રેવીસના રોજ ચૂકવણી કરતા હવે અઢાર તન બે હજાર ત્રેવીસ એટલે કે એ આપણા સરેરાશ પાક્યા તારીખથી અગાઉ જ ચૂકવવી દઈએ છે પૈસા બરાબર એટલે કે ત્રીજા મહિનામાં ચૂકવી દઈએ છે તો અઢાર તનથી આપણું સરેરાશ પાકિયા તારીખ છે અઢાર પાંચ તો અઢાર પાંચ સુધીના દિવસો કેટલા થાય છે પહેલાં તો આપણે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે તો અહીંયા આપણે જોઈ લઈએ તો અઢાર તન તો અઢાર તનથી અઢાર પાંચ એટલે કે અઢાર તન એટલે કે એકત્રીસમાંથી આપણે અઢાર માઈનસ કરીએ તો દિવસ વધે તેર અને પ્લસ અઢાર પાંચ સુધી જવાનું છે એટલે માર્ચ એપ્રિલના ત્રીસ અને મેના અઢાર દિવસ એટલે આટલા દિવસોની આપણે ટોટલ કરીએ તો તેર ત્રીસ અને અઢાર તો દિવસ આવશે આપણી પાસે જે છે એ એકસઠ ચાલો તો દિવસ આવશે આપણા એકસઠ સુધીના દિવસો એકસઠ થાય બરાબર તો હવે આપણે વ્યાજની ગણતરી કરી નહીં બરોબર છે તો એકસઠ દિવસનું વ્યાજ કેટલું થાય એકસઠ દિવસ અગાઉ ચૂકવણી કરે છે બરાબર છે એટલે કે એકસઠ દિવસ અગાઉ એની ચૂકવણી કરી તો વ્યાજ બરાબર બરાબર કેટલું છે તો કે આપણે ચુકવણી કરી છે એની બધી બધી સત્તર હજારની બરાબર તો સત્તર હજાર કેટલા ટકા વ્યાજ છે તો કે વ્યાજ છે સાત ટકા બરાબર તો અહીંયા આપણે લખશું સાત ટકા વ્યાજ એને ગુણ્યા કેટલા દિવસ અગાઉ તો કે એકસઠ દિવસ અને એના છેદમાં 365 ને કારણ કે દિવસ છે એટલે વર્ષની પણ આપણે ત્રણસો પાસઠ દિવસ લેવા પડે અને લીપિયર નથી એટલે ત્રણસો પાંસઠ પૂરા આવશે ચાલો સત્તર હજાર ગુણ્યા સાત ટકા સોરી સત્તર હજાર ગુણ્યા સાત ટકા એને ગુણ્યા એકસઠ ભેંગા ત્રણસો ને પાંસઠ એટલે એ આવશે એકસો પોઈન્ટ આઠ છે એટલે આપણે એકસો નવાણું લઈ લઈએ બરાબર છે તો અહીંયા આવશે એકસો નવાણું દિવસ સોરી એકસો નવાણું રૂપિયા નહીં કે દિવસ બરાબર કારણ કે સત્તર હજાર રૂપિયા છે એટલે આ આપણી વ્યાજની રકમ આવી હવે જુઓ અહીંયા જલ્દી ચૂકવણી કરી છે એટલે આ વ્યાજ એને મળશે એટલે કે એને બાદ મળશે બરાબર ખાલી આમાં બરાબર છે તો આપણે જે ચૂકવવાની રકમ છે એ કઈ રીતે થશે તો કે સત્તર હજાર જે છે એ મુદ્દલ માઇનસ અગાઉથી ચૂક આપણે રકમ ચૂકવવી છે એટલે વ્યાજ જે છે એ માઇનસ થશે વ્યાજની રકમ બરાબર છે એટલે કે અહીંયા આપણે મુદ્દલ છે આપણી પાસે સત્તર હજાર એમાંથી આપણે એકસો નવાણું માઇનસ કરશું એટલે કે સત્તર હજાર માઇનસ એકસો નવાણું એટલે કે એ આવશે સોળ હજાર આઠસો એક એ જે આવશે ચૂકવવાની રકમ બરાબર છે ચાલો તો આ આવી ગઈ આપણી પહેલી ચૂકવવાની રકમ હવે આપણે બીજી રકમની વાત કરીએ તો બીજેમાં કીધું છે છે કે ભાઈ આપણે ચૌદ સાત બે હજાર થાય તો ચૌદ સાત બે હજાર ત્રેવીસ માં ચુકવણી કરવાની થાય ત્યાં જો ચૂકવે તો બરાબર છે શું કરવું તો કે સૌ પ્રથમ તો આપણે છે એ આ તારીખથી આપણું જે સરેરાશ પાકિયા તારીખ છે ત્યાં સુધી જવું પડે તો અહીંયા આપણે સરેરાશ પાકિયા તારીખ આપણી પહેલાં આવી જાય છે અને સરેરાશ પાકિયા તારીખ પછી અન્ય છે એ શું કર્યું છે ચૂકવણી કરી છે એટલે અઢાર પાંચથી ચૌદ સાત સુધીના દિવસો બરાબર જો આપણે આ દિવસોની ગણતરી કરવા જઈએ તો આપણી પાસે દિવસો આવશે અઢાર પાંચથી એક ચૌદ સાત એટલે કે અઢાર પાંચથી ચૌદ સાત એટલે કે આપણે છે એ પાંચમા મહિનામાં એટલે કે મેમાં આપણી પાસે એકત્રીસ દિવસો હોય એમાંથી અઢાર દિવસ આપણે માઇનસ કરી નાખીએ તો તેર દિવસ મેના વધશે જૂન આપણી પાસે આખો વધશે અને જુલાઈ એટલે કે જુલાઈ એટલે આપણો સાતમો મહિનો એટલે એમાં આપણા ચૌદ દિવસો વધશે તો આના ટોટલ કરશું એટલે તેર ત્રીસ અને ચૌદ એટલે કે આ આવશે સત્તાવન દિવસો ફિફ્ટી સેવન ડેઝ બરાબર છે તો સત્તાવન દિવસો એટલે કે અહીંયા હું લખીશ દિવસો સત્તાવન થાય માટે સત્તાવન દિવસ મોડી ચૂકવણી કરેલી છે બરાબર છે આપણે એવરેજ ડ્યુ ડેટ તો અઢાર પાંચની હતી પણ અન્ય ચૂકવણી કરી ચૌદ સાતની એટલે કે આપણે સત્તાવન દિવસ મોડી ચૂકવણી થાય છે તો હવે પહેલાં તો આપણે વ્યાજ લખી લઈએ તો કે વ્યાજ આપણી પાસે કેટલું થશે તો કે વ્યાજ છે એ આપણી પાસે સત્તર હજાર આપણી મુદત છે એમાં સાત ટકા આપણે વ્યાજ દેવાનું છે બરાબર અને આપણી પાસે દિવસો કેટલા છે તો કે સ સત્તાવન દિવસ મોડી ચૂકવણી થાય છે અને વર્ષના દિવસો છે ત્રણસો ને પાંસઠ તો એક દિવસનું કેટલું વ્યાજ થાય જે આપણે જોવું પડે સત્તર હજાર ગુણ્યા સાત ટકા ગુણ્યા સત્તાવન ભાંઘા ત્રણસો ને એટલે એ આવશે આપણી પાસે એકસો પોઈન્ટ આઠ એટલે આપણે એપ્રોક્સિમેટ એકસો લઈ લઈએ તો આ બરાબર અહીંયા જ લખીને આટલો અથવા તો નીચે લખવા દઉં એકસો ને આ આવશે આપણું વ્યાજ હવે જુઓ આમાં એ મોડી ચૂકવણી કરે છે એટલે આટલું વ્યાજ છે એ એને વધારે ચૂકવવું પડશે બરાબર છે એટલે કે જેટલી રકમ ચૂકવે છે એનાથી આપણે એકસો છ્યાસી રૂપિયા એમાં એડ કરી અને પછી આપણે ચૂકવણી કરશે તો અહીંયા આપણે લખશું ચૂકવવાની રકમ બરાબર જે છે એ મુદ્દલ પ્લસ વ્યાજ બરાબર અહીંયા પ્લસ વ્યાજ થયું શું કામ કે મોડી ચૂકવણી કરી હતી હું અહીંની વેલી ચૂકવણી કરી દીધી એટલે એને આપણે છે એ વ્યાજમાં રાહત દીધી અને વ્યાજ એને બાદ પણ કરી દીધું બરાબર છે તો અહીંયા આપણે મુદ્દલ છે આપણી પાસે સત્તર હજારની વ્યાજ છે આપણી પાસે એકસો છ્યાસીનું એટલે સત્તર હજાર એકસો ને છ્યાસી આપણે છે એ શું થાય ચૂકવવાની રકમ બરાબર છે ચાલો આ થઈ ગયું બરાબર જ્યારે એને બે કેસમાં કઈ રીતે એને ચૂકવણી કરવાની થાય એવું આપણે આ દાખલામાં છે એ શીખવાનું હતું જમનાદાસનો દાખલા નંબર છ હતો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ